માઇન્ડ માઇન્ડ મેં તો સફલ લીધા અને પહેલા મહિના પાસ, પણ આજ સફલ નો સાથ છૂટી ગયો, એ કોક મારા સફલ બઠાવી ગયું, નસીબ તો એનું બદલાઈ ગયું. મેં તમને કહું કેમ હાથમાં ચપ્પલ લઈને આવ્યા? તો મારે તો પગમાં પહેરવા, પણ સફલ થવા જોઈએ ને. લે બોલો, તમારા સફલ તમને ટૂંકા પડવા મીણે? એલી મારા સફલ નથી, જો તો ખરી કોક ના સફલ છે. તો પણ કોક ના સફલ અહીંયા હું કામ લાવ્યા? તો મારા સફલ કોક લઈ ગયું, પછી હું વાટે ઉભો રહ્યો, મેં કીધું હમણાં કોક આવે, હમણાં કોક સફલ મૂકવા આવે, કોઈ આવ્યું નહીં, છેલ્લે હું જ્યાં સફલ પીડ્યા હતા પછી આ લઈને બી આવ્યો. તમારે તો 5 મહિના ચા સફલ લીધા એને ત્યાં તો ખોઈ નાખ્યા, તમારે તો વરદી સફલ ન ટકે. પણ મારે તો 2 વર્ષ સફલ આંકવા લે, પણ કોક લઈ જાય તો શું કરવું? અને જે લઈ ગયું છે ને એ તું જો 2 દિમાં ખબર પડી જાહે. કેમ? બધા કે નહીં સફલ માં પનોતી હોય એમ. ગામમાંથી કોક ધંધે જતો બંધ થાય એટલે માનવાનું મારા સફલ એ લઈ ગયો. તો હવે તમે ધંધે જવા માંડશો ને? તો 2 દિમાં ખબર પડી જાહે, જો સફલ માં પનોતી હશે તો માનવાનું ધંધાનો વિચાર આવશે. બોલો જો કાંટા કવડા કવડા સફલ માં જો તો ખરી આવી ગયો, નવા ધંધાનો વિચાર આવી ગયો. હવે તું જો હમણાં હોની નોટ લઈને આવો કે નહીં? લ્યો બોલો, બાવળ નો કાંટો લઈને ગયા અને પાછા કે નવા ધંધાનો વિચાર આવી ગયો. હાલ્લા લે હાલ્લા હા હાકર લેવા જો એટલી બધી વાર લાગે? એ લ્યો આ હું લાવ્યો હાકર. એ બાપા લે હાકર ક્યાં મગાવી હતી? હાકર મગાવી હતી હે? તો કા ઘરકું હમસ તો તો હો. મને એમ કે પાડી બાંધવા હાકર મગાવી. હું પાડી બાંધવા હાકર મગાવી? તને તો ખબર છે હું ઉનાળામાં હાકર નું પાણી પીવ. એ હારું, એટલો બધો કકડાટ કરવામાં હાકળ આપણે પાડી બાંધવા કાયમ આવશે. કેમ એટલી બધી વાર લાગી? એક કેહા કાકા પાસે ઊભો રહી ગયો તો ઈ માથામાં કાળો કલર કરતા હતા ને એટલે. કેહો કે ઘડો છે તોય માથામાં કલર કરતો તો? હા, પણ માથામાં કલર કર્યો તો કેહા કાકા હાવ નાના એવા લાગે. મને કે ભોળો ડોહો શું કરે એમ કહેતા હતા. એમ કહેતા હતા? હા. હવે કેહો મારી કરતા કેટલો મોટો હશે હું? પણ લાગે નાના એવા. તમે જોવો તમારો માથું સટ્ટા પટ્ટા વાળું, તમે ગઢા લાગો. હેલા મારા માથામાં બહુ ધોળા વાળ થઈ ગયા. હા, આખું માથું સટ્ટા પટ્ટા વાળું થઈ ગયું. તો એક કામ કર, ધોળા વાળ ખેહી નાખ. એ હારો. પાપા ભોળા દાદા એક કામ કરવી. હું કાળા વાળ ખેહી નાખો માથા માલી, ધોળા વાળ રહેવા દો. હું કામ? એ ધોળા વાળ વધારે છે ને કાળા વાળ ઓછા છે. મેં કીધું ઓછા વાળ હોય ખેહી નાખે ને માથા માલી. ના રે ના, તો આખું માથું ધોળું ના થઈ જાય. પણ માથા માલી ધોળા વાળ ખેહીશ ને તો માથામાં તાલ પડી જાહે. હિંમત રાખજો, ઢીલા ન પડતા. એ વાંધો નહી, તું ભોળા દાદા હાથ પકડ. એ હારો. ધોળા ધોળા વાળ ખેવાના હતા તો મને એમ કેવું જો ને ધોળા વાળ ખેવાના? તું કે વાળ ખેવું? મેં કીધું બધા વાળ ખેઈ નાખવાના છે. પણ તમારે પૂછવું તો જોવે ને. એવું પૂછવું ભોળા દાદા? ઓ બાપા માથું દુખવા મળ્યું હું. ભોળા દાદા સા બનાવો? કઈ સા ના બનાવી, સા ના મને ઉભા રહ્યો એટલે માથું મટી જાય. એ હારું, સપ્પલ દેખાડો તો પેલા બધાના. કેમ? મારા સપ્પલ કોક બઠાવી ગયું. લ્યો બોલો બકુલભાઈ, તમારા સપ્પલ માં કોકે જીવ નાખ્યો? તો હું તો બકુલભાઈ નવા સપ્પલ લેવાનું કાક વિચાર્યું છે ને? વિચાર્યું તો હોય ને એટલે તો આવ્યો. ભોળા દાદા હું માણસ માપવાનો કાંટો લાવ્યો. હવે એવા કાંટા તો બધા દવાખાને હોય જ તે. એ વજન માપવાનો નહીં, માણા માપવાનો કાંટો લાવ્યો. એનાથી ખબર પડી જાય માણા કેટલો મજબૂત છે ને. ઈ તો અમને ખબર જ છે મમરાભાઈ મજબૂત છે. એટલે શારીરિક મજબૂત ની વાત નથી કરતો, માનસિક કોણ માણસ મજબૂત છે ને એ ખબર પડી જાય. લે બકુલભાઈ માનસિક તો ભોળા દાદા મજબૂત જ છે ને, આપણે એને કેટલા હેરાન કરવી આપણને કઈ કે. અરે એમ નથી કેતો, શારીરિક ને માનસિક બે મજબૂત કોણ છે ને એ ખબર પડી જાય કાંટા થી. એ મારો માણા મજબૂત છે. એ કેમ મજબૂત છે શારીરિક ને માનસિક? એ કેમ હું શારીરિક માં એ કઈ કામ કરતો ના અને માનસિક માં એકલું ખાવું ખાવું જ કર્યા કરે. એ તો તમારા મતે તમે કયો છો ને. હા શું તો હમણાં કાંટો કહી દે, આપો 10-10 રૂપિયા એટલે ખબર કોણ કેટલું મજબૂત છે. આપો ને ભોળા દાદા 30 રૂપિયા, હમણાં આપણને હાશી ખબર તો પડી જાય. હા હાલે 30 રૂપિયા હાલે. બસ લ્યો હવે જોજો તમે મમરાભાઈ કેવા મજબૂત છે. હા કેતા તા ને મમરાભાઈ મજબૂત છે. આર 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 રાઈડ પડી ગયા ને. હવે તું જોજે. ઓય બાપા ઓય બાપા, એટલે કેમ બે જણા રાડ્યું નાખો? હું છે એ કાંટો છે. હે બકુડા તું મારા મપ્પન કાંટો ક્યાંથી લાવ્યો? એ હમણાં કહો અહીં તો હવે ચાલ. તું મમરાભાઈ તમે કહેતા હતા ને ભોળા દાદા બહુ માનસિક મજબૂત છે,
હમણા જવા તે મી ઓ બાપા હું જ જોવા દે તલા માણા માં પણ કાટો પણ જોવા તો દે જો ઓ બાપા આ કા મારા માં પણ કાટો છે આ તો બાવળનો કાટો છે હું આપણ ખબર પડી ગઈ કે નહીં કોણ મજબૂત છે એ તો મકુલભાઈ બાવળના કાંટા થી તો ગમે એ માણા મજબૂતાઈ મૂકી દે તો મમરા ભાઈ તમારી દુકાને કહું 30 માં આવે એવા સપ્પલ છે 30 માં સ્લીપર આવશે 30 દી આલશે હે ભોળા દાદા અમથણ ટીકમ આયા કેમ આવે કેમ લે વાડી માં ગડ્યા હે બકુલભાઈ ને મમરાભાઈ ને મીઠા મોઢા કરાવવા આયા એ એને મીઠા મોઢા કરાવો ને તો તમારી વાડીએ જઈને મીઠા મોઢા કરાવજો અહીંયા અમારી વાડીએ નહીં આવવાનું એટલે તું ઘડીક સાનો માનો ઉભો રહે ને અમારું પેંડા ખાવાનું ભાંગીશ તું હમણાં વયા જા હે મીઠા મોઢા કરાવી લાવો લાવો હે આમ તો ભાઈ શેના પેંડા વેસો હા કર ટેટી વેસીને બે હોનાની વીટીયું કરાવીને એના આપણે થોડું માણસને જેમ ભેગું કરવો એ તી કામ કોને હમરાવ કરે એ ભોળા દાદા તમને કોઈ નથી કહેતું હમણાં છે ને પેંડા વેરી નાખીને બે માર ખાવો વયા જા તું તો ધ્યાનમાં જ છો હવે નીકળો ને હમણાં બે માર ખાવો લાવો પેંડો જ ખવડાવો હવે પણ આ પેંડા તો તીકમ ને અમથા ને એના છે પણ એમાં ક્યાં તીકમ નું અમથા નું નામ લખ્યું હા લ્યો ખાવ બોલો લ્યો ખાવાની વસ્તુ તો મૂકે જ નહીં ને ભોળા દાદા હા એ બે કઈ મીઠા મોઢા કરાવવા નતા આવ્યા વીટીયું દેખાડવા આવ્યા હતા હાસું તારું તે વીટીયું હોય દેખાડે ભોળા દાદા પાસે છે એક વીટી ના ના તો ભોળા દાદા બે વીટીયું કરાઈ નાખો ને એક તીમી પહેરજો ને એક હું પહેરીશ પછી આપણે બધાને દેખાડવી કોઈ કહી તો ન જાય ઉભો રહે અલે 20000 રૂપિયા છે મોટી વીટી લાવી આજા પછી જને આપણે બધાને બતાવી એ હારો ભોળા દાદા એક 100 રૂપિયા વધારે આપો ને તમારા સપ્પલ તો લેતા આવે અલે એ હોની દુકાને ગયો સપ્પલ વાળા દુકાને થોડો ગયો બકુલભાઈ હાલ્યા મારી દુકાને થી સપ્પલ લઈ જાજો ને લાવો 30 રૂપિયા એ 30 રૂપિયા અત્યારે થોડો આપો અંતભાઈ હવે પેંડા તો ખૂટી ગયા હાકે ટેટી વાસવાનું ચાલુ કરી ભાઈ ઓલો હાલ્યો હવે ભોળો ડોહણ માણા આવા જો બહુ પાવર કરતો તો ને એક હાકે ટેટી બગત તોલો તોડ નાખો હવે દે કાનો કરતો હાકે ટેટી હું કામ આપણે છે ને એને બળથી નહીં કળથી કામ લેવાનું છે તો શું કરશું ઈ છે ખાવ કુડિયો આપણે હાકર ટેટી પાણીમાં નાખીને તો પાણીમાં પડશે પણ ઈ પાણી પડશેમાં આપણે શું ફાયદો પાણીમાં પડશે તો વાગશે આપણે એને મારવાય નહીં પડે હા ઈ તમારું હાસું તો હાકર ટેટી નાખો પાણીમાં હાલો હવે આપણે પાછા વળી જઈએ હે હાકર ટેટી તણાતી તણાતી આવે આજ તો હાકર ટેટી ખાવાનો મેળ આવી જવાનો છે આવી 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 મેળ આવી ગયો હાકા ટેટી હાથમાં આવી ગઈ આજ તો હાકા ટેટી ખાવાની મજા આવી જાહે ઓળા દાદા વીટી લેવા તમે ગયા હોત તો એને હું હોનામાં ખબર પડે ઈ જાય કે હું જા હોનાના ભાવ તો હરખા હોય ને મમરા ભાઈ એની પાસે ગમે એ વસ્તુ મગાવો તો હાલે ખાવાની વસ્તુ નહીં મગાવાની આ આવ્યો લ્યો ભોળા દાદા હાકા ટેટી ખાવ હાકા ટેટી એક બાજુ મૂક વીટી લાય યે લે હાકા ટેટી જોઈને કે વીટી તો હું હાવ ભૂલી જ ગયો તો હું ક્યાં ભૂલી ગયો તું વીટી ઉભઈ રહ્યો ને ખિસ્સામાં જ હતી હે ખિસ્સામાં ના વીટી હું પાડી નથી આવન કે પણ બકુલભાઈ હું કે ઉભો જ ના આવ્યો સીધો અહીંયા ગયો અલા 20000 ની વીટી હતી પણ ઉભઈ રહ્યો ને હાકા ટેટી લેવા મેં નેરમાં ધૂપકો માર્યો તો તો તે નેરમાં જ પડી ને વીટી તો નેરમાંય પડી ગઈ હોય મારે સંપલ લેવાય જાય ને તો રૂપિયા એમ વાત નો કરતા તમને વિશ્વાસ નો આવતો હોય ને તો હોની ને પૂછી આવો પછી બિલ ન્યા પડ્યું આ
તો વાંધો નહીં, લે તમે તો ડૂબકી ખાઓ, તમને બેને 1000 રૂપિયા દેવાના છે. એ હારું લ્યો. તો તો બોલા દા હું છે. અવે કા વીટી છે, પાણો છે. મને વીટી જેવું જ લાગ્યું કાક. હું ઉભરે તો બકુલભાઈ બોલતા નહીં, મારા પગમાં વીટી હોય ને એવું લાગે છે. તો ડૂબકી ખાઓ, ડૂબકી ખાઓ. બોલા દા મેળ આવી ગયો, વીટી જડી ગઈ. યો બોલા દા વીટી. અવે વીટી ક્યાં છે? પાણો છે. પણ એમને લા તો પીડ્યો તો ક્યાં? એ બકુલભાઈ હું લાકડે થી આમ હાલીને આવતો છો ને, તે આમ થી હાંકડ ટેટી આવતી હતી, તે હું હાંકડ ટેટી ભળી ગયો ને, તે લાકડે થી આમ લેવાઈ ગયો, તે મારા હાથમાં ન આવી. પછી મેં નથી અહીંયા ધુપકો માર્યો તો. અહીંયા ધુપકો માર્યો તો? હા. તમારી ઉપર ઉભા રહી જાય અને તમે વીટી ગોતી ના આવો. એ વાંધો નહીં. હે બુડબુડ 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 કેમ બોલવા માંડ્યું? હે બુડબુડિયા બોલી ગયા. મમરાભાઈ વીટી જડી ગઈ તો જડે, હમણે હું ખોવાઈ જાત. દાદા તમે ભલે ખોવાઈ જાઓ, 20000 ની વીટી છે એમ ફોડી જાવ દેવાય. હવે તમે તૈણે જડાય વીટી ગોતો, હાલો હું ઊભો. એ હા. હે ભોળા દાદા, હા અંદર આંખ્યું ખોલી જોવાય નહીં, ક્યાંક વીટી પડી હોય તો લઈ લેવાય. અહીંયા પણ વીટી દેખાવી જોવે ને. હાલો બકુલભાઈ, હવે આપણે ભાગી. હાલો પણ ઉભા રહ્યો, 1000 રૂપિયા લેવાના છે ભોળા દાદા પાસેથી. બકુલભાઈ આ ટાઢા પાણીમાં નાહું ને માંદા પડશી ને તો 1500 ની દવા થાય. એટલે પણ મારે સંપલ લેવાના છે એટલે કહું. સંપલ તમે મારી દુકાને થી મફત માં લઈ જજો, સમજી જાવ ને. ઠીક, સમજી ગયો. ઉભા રહ્યો ક્યાં ભાગ્યા? જાય ભાઈ મી જાયવી. પણ તમારા ખિસ્સા જોવા જો. હું કામ ખિસ્સા જોવા? ઉભા રહ્યો. નાના ખિસ્સા તો જોવા જ પડશે, તમારા ખિસ્સા માં વીટી ના ને. લ્યો બોલો લ્યો, એક તો વીટી ગોતાવા આવ્યા ને અમારી પણ વેમ ખાવા મીડા તમે. હાલો દાદા, જવા દેતા નહીં હોય, લઈને જ ભાગ્યા લાગે. ઉભા રહ્યો, તમારા ખિસ્સા જોવા જો. ઉભા રહ્યો. ભલન વહી ગયા, આપણે હાંકડ ટેટી તો રહી. એ બાપા, 20000 ની હાંકડ ટેટી થઈ.